ચોથા તબક્કાના મતદાનમાં ઘણા અભિનેતા અને અભિનેત્રીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ સાથે શાહરૂખ ખાને પણ ચોથા તબક્કાના યોજાનારા મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીને લઈને મતદાન કર્યું હતું. મતકેન્દ્ર પર શાહરૂખ ખાન પોતાની ફેમિલી સાથે મતદાન કરવા માટે આવ્યા હતા અને પોતાનો કિંમતી મત આપીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. મુંબઈમાં પ્રીતિ ઝિંટાએ પણ મતદાન કર્યું હતું, સાથે જ તેણે મતદારોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ પણ કરી હતી. ઇશ્ક વિશ્કથી બોલિવૂડમાં પ્રવેશ કર્યા બાદ વિવાદ સહિત અનેક સુપરહિટ ફિલ્મ આપનારી અભિનેત્રી અમૃતા રાવે પણ આજે મુંબઈમાં યોજાયેલી લોકસભા ચૂંટણીના મતદાનમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત અનેક સેલિબ્રિટીએ પણ મતદાન કરીને ભારતીય હોવાની પોતાની ફરજ નિભાવી હતી. ત્યારે વાત કરીએ તો દિગ્ગજો દ્વારા, અભિનેતા અભિનેત્રીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું. આ બાજુ ઉદ્યોગપતિ અનિલ અંબાણી દ્વારા મતદાન કરવામાં આવ્યું, શશિકાંત દાસ દ્વારા મતદાન કરવામાં આવ્યું, અભિનેત્રી રેખા દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું, આ સાથે પૂનમ મહાજન દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું. દિગ્ગજો, અભિનેતા અભિનેત્રીઓ, ઉમેદવારો સહિતના લોકોએ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ચોથા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. મહારાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં પણ સૌ કોઈ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તો દિગ્ગજ ઉદ્યોગપતિ દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું, અનિલ અંબાણી દ્વારા મતદાન કરવામાં આવ્યું, આ બાજુ ગોપાલ શેટ્ટી દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું, જેઓ ભાજપના ઉમેદવાર છે, ભાજપ શિવસેના ઉમેદવાર દ્વારા મતદાન કરવામાં આવ્યું. અભિનેતા અભિનેત્રીમાં પ્રિયંકા ચોપડા દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું અને આ વખતે કોંગ્રેસે જેને સ્ટાર પ્રચારક તરીકે મુંબઈ ઉત્તરમાં ઉમેદવારી તરીકે ઉભા રાખ્યા છે તેવા ઉર્મિલા માતોડકર દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું. ફેમસ સંગીતકાર શંકર મહાદેવન દ્વારા તેમની પત્ની સાથે તેમણે પણ મતદાન કર્યું. તો જે રીતે ચોથા તબક્કાના મતદાનમાં સૌ કોઈએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો, રાહુલ મહાજન જેઓ નેતા છે ભાજપના તેમના દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું, મિલિંદ દેવરા જેઓ નેતા છે કોંગ્રેસના તેમના દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું. આ સાથે જે રમતગમત ક્ષેત્રે આગળ છે, મહેશ ભૂપતિ ટેનિસ સ્ટાર ટેનિસ પ્લેયર દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું. તો મહારાષ્ટ્રમાં પણ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન કરવામાં આવ્યું. પોલીસની ચુસ્ત વ્યવસ્થા વચ્ચે આ મતદાન સંપન્ન થયું. મહારાષ્ટ્રની જો વાત કરીએ, મહાનગરી મુંબઈમાં અનેક અભિનેતા અભિનેત્રીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું. આ બાજુ જે રીતે વાત કરવાતા અભિનેતા અને અભિનેત્રી દ્વારા મતદાન કરવામાં આવ્યું, અજય દેવગન અને કાજોલ દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું. આમિર ખાન પણ તેમની પત્ની કિરણ સાથે મતદાન કરવા આવી પહોંચ્યા હતા અને એ સાથે જ માધુરી દીક્ષિતે પણ તેમના પતિ શ્રીરામ નેને સાથે મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને લોકશાહીનો આ જે મહાપર્વ હતો તેની ઉજવણી કરી. શાંતિપૂર્ણ વાતાવરણમાં મહારાષ્ટ્રમાં મતદાન યોજાયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મતદાન યોજવામાં આવ્યું હતું અને આ મતદાનની જો વાત કરવામાં આવે તો સવારથી જ દિગ્ગજો દ્વારા, અભિનેતા અભિનેત્રીઓ દ્વારા, ઉમેદવારો દ્વારા અને સામાન્ય મતદારો દ્વારા આ મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો અને લોકશાહીના આ મહાપર્વની ઉજવણી કરવામાં આવી. તો જોઈએ તો 6 વાગ્યા સુધીમાં સરેરાશ 60.24% આંકડાકીય માહિતી મતદાનની પ્રાપ્ત થઈ છે. ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા છે. મતદાન નોંધવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશમાં 53.12%, પશ્ચિમ બંગાળમાં 76.47% મતદાન નોંધાયું છે. તો ચોથા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. 9 રાજ્યોની 72 બેઠક માટે આ મતદાન પ્રક્રિયા થઈ હતી.